This lecture is for BCS semester 3 students. Subject Business Communication 3, course code FC302, unit 4, interview. Subject faculty Kevin Parekh. In the unit interview, we have been covering on the topics of different types of interview. And we have covered up to 9 or 10 types of interviews. Let's recap on the previous sessions and continue with today's session. The one mark question is definition of interview. The term interview has been derived from the French word entrevoir, that means to glimpse or to see each other. By definition, it means a meeting for obtaining information by questioning a person or persons. This is a one mark question. It means a meeting, interview means a meeting for obtaining information by questioning a person or persons. In this way, an interview is a classic example of communication that takes place through the process by which meanings are exchanged between people through the use of a common set of symbols. So this is the meaning of interview. The meaning is the meaning itself are exchanged between the people. બે લોકો વચ્ચે આઈડિયા શેરિંગ થવું, બે વ્યક્તિ વચ્ચે મીટિંગ થવી, બે વ્યક્તિ વચ્ચે મીનિંગફુલ ઇન્ફોર્મેશન શેર કરવી, દેટ ઇઝ ઇન્ટરવ્યૂ. ઇન્ટરવ્યૂ અલગ અલગ રીતે કઈ રીતે હોઈ શકે? સો ધીઝ આર ધ ડિફરન્ટ ડેફિનેશન્સ ઓફ ઇન્ટરવ્યૂ. ધેન વી હેવ સીન ધ ઓક્સફોર્ડ એડવાન્સ લર્નર્સ ડિક્શનરી. ઇટ ગિવ્સ ધ ડેફિનેશન ઓફ ઇન્ટરવ્યૂ ઇન અ ડિફરન્ટ વે. They say that the interview can also be a formal meeting at which somebody is asked question to see if they are suitable for a particular job or course of study at college or university. Interview is for job or getting admission into any courses. Interview can also be a private meeting between people where questions are asked and answered. Also, this type of interview is also possible where an interviewer is to ask somebody about their life, opinion, especially on radio or television or for newspaper or magazines. આ ટાઈપના ઇન્ટરવ્યુ આજે કોમન હોય. અત્યારની ટ્રેન્ડ સેટિંગ યુથની અંદર એવી છે કે સેલિબ્રિટીઝને ફોલો કરતા હોય. સેલિબ્રિટી કોઈ ક્રિકેટ સેલિબ્રિટી હોઈ શકે, ફોર એક્ઝામ્પલ વિરાટ કોહલી, ઓર કોઈ બોલિવૂડ સુપરસ્ટાર હોઈ શકે જેને એ લોકો ફોલો કરતા હોય, અથવા એનું ઇન્સ્ટાગ્રામનું પેજ ફોલો કરતા હોય, ફેસબુકમાં એને ફોલો કરતા હોય, સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર એને ફોલો કરતા હોય. ઘણા લોકો યુટ્યુબમાં કન્ટિન્યુઅસલી એના વિડીયોઝ જોતા હોય કોઈ પર્ટિક્યુલર સેલિબ્રિટીના. ઇન શોર્ટ, એ લોકો પોતાના મોટિવેશનને ફોલો કરતા હોય. અને મોટિવેશન જે લોકોનું હોય, જે સેલિબ્રિટીઝ હોય, જેને આપણે આપણા ગોલ તરીકે, લક્ષ્ય તરીકે, આપણા આઈડિયલ તરીકે આપણે એને એક્સેપ્ટ કરતા હોઈએ, એ લોકોના ઇન્ટરવ્યૂ ન્યૂઝપેપરમાં પ્રિન્ટ થતા હોય, મેગેઝિન્સમાં એના આર્ટિકલ્સ આવતા હોય, રેડિયોઝમાં એના ન્યૂઝ આવતા હોય, એની લાઈફસ્ટાઈલ વિશે ડિસ્કશન થતું હોય, ઘણી બધી ચેનલ્સમાં એના ઓપિનિયન્સ શેર થતા હોય, એના પોસ્ટ આવતા હોય સોશિયલ મીડિયા પર, જે યુથ માટે બહુ ઇન્ફ્લુઅન્સ આપે, જેનો આજના યુથ ઉપર દરેક સેગમેન્ટમાં, દરેક લેવલ ઉપર, એજ્યુકેશન લેવલ ઉપર પણ એ લોકોનું મોટિવેશન ફેક્ટર ઇન્ફ્લુઅન્સ કરતું હોય, ફેશન ફેક્ટર ઉપર પણ ઇન્ફ્લુઅન્સ કરતું હોય, ઇટિંગ હેબિટ્સ, ફૂડ હેબિટ્સ, ઇન શોર્ટ લાઇફસ્ટાઈલ. તો લાઇફસ્ટાઈલ ઉપર બહુ જ મોટો ઇન્ફ્લુઅન્સ હોય છે એ સેલિબ્રિટીઝનું. અને એ સેલિબ્રિટીઝના ઇન્ટરવ્યૂ લેવાય અને એ લોકોના જે ઓપિનિયન્સ આવે એ દરેક જગ્યા ઉપર સોશિયલ મીડિયા પર વાયરલ થાય, જેને આજના યુથ ફોલો કરે. સો ધીસ ઇઝ અ મોસ્ટ ઇન્ફ્લુઅન્સિંગ ફેક્ટર દેટ ઇઝ ટુ બી રિયલાઇઝ બાય ધ મોડ ઓફ ઇન્ટરવ્યૂ. In short, in one line, tamara interview ni definition aapi hoy to we can say that to give an interview is to agree to answer questions. So these are the things we have been revising a lot many times. Next comes purpose of interview. એટલે ઇન્ટરવ્યુ નો હેતુ. તો ઘણા બધા ઇન્ટરવ્યુ નો હેતુ હોય. આપણે જોયા એમાંથી જોબ ઓર એમ્પ્લોયમેન્ટ પર્પઝ માટે ઇન્ટરવ્યુ લેવાતા હોય, પીરિયોડિક રેવોલ્યુશન ઓફ વર્કર્સ, જે કંપનીના વર્કર્સ હોય જે ડેઈલી વેજીસ ઉપર કામ કરતા હોય અથવા રોજની મજૂરી પર વર્ક કરતા હોય, એ લોકોના એક ડિપાર્ટમેન્ટમાંથી બીજા ડિપાર્ટમેન્ટમાં શિફ્ટ કરતી વખતે ઇન્ટરવ્યૂ થતા હોય, એક્ઝિટ ઇન્ટરવ્યૂ, ઓફિસ લીવ કરે ઓર્ગેનાઇઝેશનને,
ત્યારે એનું રીઝન જાણવા માટેના ઇન્ટરવ્યૂ થતા હોય, જેને એક્ઝિટ ઇન્ટરવ્યૂ કે મેનેજરિયલ ઇફેક્ટિવનેસ, એના જે મેનેજર્સ છે કેટલા ઇફેક્ટિવ છે એ જાણવા માટેના વર્કર્સના ઇન્ટરવ્યૂ થતા હોય. જર્નાલિસ્ટ હોય, રેડિયો અથવા ટેલિવિઝન ઉપર બ્રોડકાસ્ટ કરે, સેલિબ્રિટી જે હમણાં આપણે વાત કરી એના ઇન્ટરવ્યૂ થતા હોય છે. સ્કૂલ કોલેજમાં એડમિશન લેવા માટે, એના માટે જે ઇન્ટરવ્યૂ થાય એને કહેવાય છે એડમિશન ઇન્ટરવ્યૂ. આપણે એક વર્ડમાં કહીએ એડમિશન, બટ ધેટ ઇઝ એન એડમિશન ઇન્ટરવ્યૂ. ઇન્ટરોગેશન ઓફ અ પર્સન વિથ ધ પોલીસ અબાઉટ સમ હેપનિંગ ઇઝ ઓલ્સો એન ઇન્ટરવ્યૂ. એન્ડ એન ઇન્ટરવ્યૂ ગિવન બાય સેલિબ્રિટી ઇન અ ક્વેશ્ચન આન્સર સેશન ટુ સિલેક્ટેડ ઓડિયન્સ. ફોર એક્ઝામ્પલ, કોફી વિથ કરણ એક સિઝન હતી, એક સિરિયલ હતી જેમાં બધા સેલિબ્રિટીઝના ઇન્ટરવ્યૂ આવતા. અને ધીમે ધીમે એ રીતના ઘણી બધી બીજી પણ ચેનલ્સ છે જેમાં સેલિબ્રિટીઝના ઇન્ટરવ્યૂ લેવાતા હોય અને એના ક્વેશ્ચન આન્સર્સ, એના આન્સર્સ મેટર કરતા હોય, એનો ઇન્ફ્લુઅન્સ આવતો હોય. નેક્સ્ટ કમ્સ ધ ટોપિક એસેન્શિયલ ફીચર્સ ઓફ ઇન્ટરવ્યૂ. દેર આર મેની એસેન્શિયલ ઓર ઇમ્પોર્ટન્ટ ફીચર્સ ઓફ ધ ઇન્ટરવ્યૂ. ધીઝ આર ધ થિયરિટિકલ મેટર ઓફ ધ ઇન્ટરવ્યૂ, કે ઇન્ટરવ્યૂનો જે પાર્ટ હોય એમાં અલગ અલગ કોણ હોય. તો મેઇનલી હોય છે બે પાર્ટિસિપેન્ટ હોય, એમાં ઇન્ટરવ્યુઈ અને ઇન્ટરવ્યુઅર, કે જે ઇન્ટરવ્યૂ આપે છે એને આપણે કહીએ ઇન્ટરવ્યુઈ, અને જે ઇન્ટરવ્યૂ લે છે એને કહીએ ઇન્ટરવ્યુઅર. એન્ડ કોમન પ્રેક્ટિસની અંદર એવું હોય કે વન ઇન્ટરવ્યૂ ફેસિંગ મોર દેન વન ઇન્ટરવ્યુઅર, એટલે એક જ વ્યક્તિ હોય જે પોતાનો ઇન્ટરવ્યૂ આપતી હોય અને ઘણા બધા ઇન્ટરવ્યૂ હોય જે એટ એ ટાઈમ ઇન્ટરવ્યૂ લેતા હોય. ઇન્ટરવ્યુ એક જ હોય, ઇન્ટરવ્યુઅર કેન બી વન ઓર મોર દેન વન. મેથડ્સ ઓફ ઇન્ટરવ્યૂ, ધીસ ઇઝ અ વન માર્ક ક્વેશ્ચન જે આપણે કવર કરતા હોઈએ છીએ. દેર આર ટુ મેથડ્સ ઓફ ઇન્ટરવ્યૂ. કઈ હોઈ શકે ટુ મેથડ્સ? ધ ફર્સ્ટ વન વોઝ સ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યૂ અને સેકન્ડ વોઝ અનસ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યૂ. સ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યુની શોર્ટ ડેફિનેશન, કે ઇટ ઇઝ એન ઇન્ટરવ્યૂ ફોલોઈંગ સમ સિક્વન્સ ઓફ ક્વેશ્ચન્સ નોર્મલી ઇન પ્રિન્ટેડ ફોર્મ એન્ડ એક્સેપ્ટેબલ રિસ્પોન્સ આર સ્પેસિફાઇડ ઇન એડવાન્સ. એટલે પ્રિન્ટેડ ફોર્મમાં એક પ્રી પ્રિપેર્ડ સિક્વન્સ ઓફ ક્વેશ્ચન તૈયાર કરેલા, અને ઈચ ક્વેશ્ચન્સ ઇન્ટરવ્યુમાં પૂછાય અને એના જે આન્સર્સ અપાય, એ જે આન્સર જેટલા રિલેવન્ટ આન્સર અપાતા હોય એના ઉપર એનું ગ્રેડિંગ, એના માર્ક્સ અપાય. સો ધ રિસ્પોન્સીસ આર રેટેડ ફોર ધ અપ્રોપ્રિએટનેસ ઓફ ધ કન્ટેન્ટ. કન્ટેન્ટ જેટલું અપ્રોપ્રિયસ હોય આન્સરમાં, એના ઉપરથી એ કેન્ડિડેટના માર્કિંગ થાય. પણ આ ટાઈપના હોય એમાં ફ્લેક્સિબિલિટી નથી હોતી, એટલે કે ઓપન માઇન્ડેડ નથી હોતું. ફિક્સ રિજિડિટી હોય છે કે પ્રી પ્રિપેર્ડ સેટ ઓફ ક્વેશ્ચન્સ હોય એ એટલા જ ક્વેશ્ચન્સ પૂછાય અને એ જ ક્વેશ્ચન્સના એના ઉપરથી જ એનું રેટિંગ થાય. એટલે થોડુંક રિજિડ ટાઈપનું ઇન્ટરવ્યૂ હોય છે, બટ ડેટ ઇઝ કોલ્ડ અ સ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યૂ બીકોઝ ધ સ્ટ્રક્ચર ઓફ ક્વેશ્ચન ઇઝ પ્રી પ્રિપેર્ડ. ધ અનધર વન ઇઝ ધ ઓપોઝિટ ઓફ ધ સ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યૂ, દેટ ઇઝ ધ અનસ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યૂ. સો વન માર્ક ક્વેશ્ચન, ટુ ટાઈપ્સ ઓફ ઇન્ટરવ્યૂ, સ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યૂ એન્ડ અનસ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યૂ. બોથ હેવ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ. અનસ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યૂ, સો વોટ ઇઝ દેટ? દેર ઇઝ નો સિક્વન્સ ઓફ ક્વેશ્ચન્સ, એમાં કોઈ પ્રી પ્રિપેર કરેલા ક્વેશ્ચન્સ નથી હોતા ઓર એની ફોર્મેટ્સ ટુ ફોલો. સો ધ ઇન્ટરવ્યુઅર પરસીવ પોઈન્ટ્સ ઓફ ઇન્ટરેસ્ટ એઝ ધે કમ અપ ઇન રિસ્પોન્સ ટુ ક્વેશ્ચન્સ ઓર ધ આન્સર ગિવન બાય ધ એપ્લિકન્ટ. એની અંદર દેર ઇઝ અ સેલ્ડમ અ ફોર્મલાઇઝ ગાઈડ, કોઈ ગાઈડલાઇન નથી હોતી. રન ટાઈમ અત્યારે જેવા આન્સર આવે ઇન્ટરવ્યુના, ક્વેશ્ચન પૂછે અને ઇન્ટરવ્યુઅર જે ઇન્ટરવ્યૂ આપે છે એ આન્સર આપે, અને જે પ્રમાણે આન્સર આપે ફરી વાર એ જ આન્સરમાંથી એને ક્વેશ્ચન પૂછવામાં આવે. ધ ક્વેશ્ચન્સ આર ડિસાઇડેડ રન ટાઈમ, જે તે સમયે જે આન્સર આપે એમાંથી જ એને ક્વેશ્ચન પૂછવામાં આવે, એના ઇન્ટરેસ્ટ ઉપરથી જ એને ક્વેશ્ચન પૂછવામાં આવે અને એનું ડિટેલિંગ થાય. કોઈ પ્રી પ્રિપેર્ડ ક્વેશ્ચનના સેટ્સ નથી હોતા, નોર્મલ ટોક, ઇન્ફોર્મલ ટોક હોય છે, ઇન્ફોર્મલ વાત હોય છે. સો ધીસ ટાઈપ ઓફ ઇન્ટરવ્યુ ઇઝ કોલ્ડ એન અનસ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યુ. સો ધ બોટમ લાઈન ઇઝ હિયર ધ ઇન્ટરવ્યુ ઇઝ અ કન્વર્ઝેશન વિથ નો પ્રિપેર્ડ ક્વેશ્ચન્સ ઓર પ્રી ડિટર્મિન્ડ. પ્રી ડિટર્મિન્ડ એટલે અગાઉથી નક્કી કરેલા, પ્રી ડિટર્મિન્ડ લાઈન ઓફ ઇન્વેસ્ટિગેશન. અગાઉથી નક્કી કરેલા ક્વેશ્ચન્સ આમાં નથી હોતા, પણ રન ટાઈમ ક્વેશ્ચન્સ પૂછાય. દેટ ઇઝ ધીસ ટાઈપ ઓફ ઇન્ટરવ્યુ ઇઝ કોલ્ડ અનસ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યુ. અને આનો ઓપોઝિટ હતું સ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યુ, જેમાં પૂર્વ તૈયાર કરેલા ક્વેશ્ચન્સ જ ના જ આન્સર્સ આપવાના હોતા હોય છે. એના ઓબ્જેક્ટિવ છે કે અનસ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યુ ક્યાં ઇફેક્ટિવ હોય છે. નેક્સ્ટ વન માર્ક ક્વેશ્ચન ઇઝ વોટ આર ધ સ્ટાઇલ્સ ઓફ ઇન્ટરવ્યુ. તો એ તમારે વન માર્કમાં કહેવાનું આવે કે બે ટાઈપની સ્ટાઇલ હતી. આ બધાય ક્વેશ્ચન એવા છે જે 5 માર્ક્સમાં પણ પૂછાઈ શકે અને 1 માર્કમાં સિમ્પલ શોર્ટ ક્વેશ્ચનમાં પણ આવી શકે. સ્ટાઇલ્સ ઓફ ઇન્ટરવ્યુ, તો બે ટાઈપની સ્ટાઇલ છે ઇન્ટરવ્યુની. કઈ છે બે?
ફર્સ્ટ ઇઝ ટ્રેડિશનલ જોબ ઇન્ટરવ્યૂ અને બીજી છે બિહેવિયરલ જોબ ઇન્ટરવ્યૂ. તો ટ્રેડિશનલ જોબ ઇન્ટરવ્યૂમાં ઇમ્પોર્ટન્ટ શું છે? તો કે ઇટ ઇઝ અ બોર્ડ બેસ્ડ કે સિમ્પલ ટ્રેડિશનલ. ટ્રેડિશનલ એટલે ઓલ્ડ ફેશન ઇન્ટરવ્યૂ, ચૂંટણી ઇન્ટરવ્યૂ જેમાં કોમન ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે અને દર વખતે પૂછે છે કે વાય ડુ યુ વોન્ટ ટુ વર્ક ફોર ધીસ કંપની, ટેલ મી અબાઉટ અવર સ્ટ્રેન્થ એન્ડ વીકનેસ. એન્ડ જે ટ્રેડિશનલ ક્વેશ્ચન્સ હોય, કંપની વિશે જાણકારી લેવાની હોય, પોતાના વ્યક્તિત્વ વિશે જાણકારી લેવાની હોય, પોતાના નોલેજ વિશે જાણકારી આપવાની હોય, તમારા જે બાહ્ય તમારે જે એ કંપની વિશે તમારું નોલેજ છે એ તમારે કહેવાનું હોય, તમારા ઓવરઓલ ઇન્ટરેસ્ટમાંથી કંપનીને તમે શું કામ પસંદ કરો છો, કંપની વિશે તમને કેટલી જાણકારી છે, તમે તમારા ભવિષ્ય માટે જે કાંઈ નિર્ણય લ્યો છો એ તમે વિચારીને નિર્ણય લ્યો છો, એ તમને જે મળે છે એ તમે એક્સેપ્ટ કરો છો, આ બે વચ્ચે ડિફરન્સ ઓળખવા માટે એ લોકો આ ટાઈપના ઇન્ટરવ્યૂ લેતા હોય કે તમે કેરિયરને લઈને કેટલાક સિરિયસ છો, તમે કેટલીક આમાં ઇન્ક્વાયરી કરેલી છે, કેટલુંક સર્ચ કરેલું છે માર્કેટમાં, પછી તમે સમજી વિચારીને જે કંઈ પણ જોબનો ડિસિઝન લ્યો છો એ સમજી વિચારીને લ્યો છો કે રેન્ડમલી તમને જે પુશ મળે છે એના આધારે તમે આ ડિસિઝન લ્યો છો. તો કેસ ટુ કેસ આ અલગ હોય. અને ટ્રેડિશનલ જોબ ઇન્ટરવ્યૂમાં જે તમારી સિરિયસનેસ હોય કેરિયરને લઈને, તમે જેટલા સિરિયસ હો, કેટલા સિરિયસ છો એ આ ક્વેશ્ચન્સ ઉપરથી ખ્યાલ આવે. તો ધીસ વોઝ ધ ટ્રેડિશનલ જોબ ઇન્ટરવ્યૂ. નેક્સ્ટ ઇઝ ધ બિહેવિયરલ જોબ ઇન્ટરવ્યૂ. બિહેવિયરલ જોબ ઇન્ટરવ્યૂની અંદર તમારા જે પાસ્ટ કોલેજ પૂરી થાય ત્યાં સુધી તમારી પાસે તમારા પાસ્ટ ઇન્ડિકેટર કયા કયા છે, એટલે કે તમે ટેન્થમાં કેટલા માર્ક્સ હતા, ટ્વેલ્થમાં કેટલા પર્સન્ટેજ હતા, કોલેજનું એગ્રીગેટ કેટલું છે, બીજી અન્ય એક્ટિવિટીઝ માટે તમારી પાસે કેટલા એક્સ્ટ્રા કરિક્યુલર સર્ટિફિકેટ્સ છે, તમારો ઇન્ટરેસ્ટ જેમાં હોય એમાં તમારા સર્ટિફિકેટ્સ છે કે કેમ, સ્ટેટ લેવલ ઉપર, નેશનલ લેવલ ઉપર અથવા લોકલ સેમિનાર્સ વેબિનાર્સ અટેન્ડ કરેલા છે તમે, તમે કોઈ એક્સ્ટ્રા ઓનલાઈન કોર્સ કરેલો છે. આજકાલ ઓનલાઈન ટેકનોલોજી માટે ઘણા બધા કોર્સીસને સર્ટિફિકેટ્સ પ્રોવાઈડ કરે છે દરેક જગ્યાએ. તો એ તમે ખરેખર તમે ઇન્ટરેસ્ટ દેખાડો છો, તમે એમાં અપ્લાય કરો છો, લર્ન કરો છો કોઈ નવી વસ્તુ, કે ખાલી કોલેજમાં તમને જે સિલેબસમાં ભણાવે છે એટલા પૂરતું જ તમારું નોલેજ લિમિટેડ છે. તમે રિયલ વર્લ્ડ, રિયલ માર્કેટમાં જઈને એ કોઈ કોર્સ કરીને જાતે કોઈ વન મંથ ટુ મંથ કોર્સ કરીને શીખો છો. ગૂગલવાળા પણ ઘણા બધા નવા કોર્સીસ બહાર રિલીઝ કરે છે, માઇક્રોસોફ્ટવાળા પણ ઘણા બધા રિલીઝ કરે છે, ટીસીએસના કન્ટિન્યુઅસ શોર્ટ ટર્મ કોર્સીસ આવતા હોય. તો તમે એમાં કેટલું એક્સપ્લોર કરેલું છે? તમે બીજી અન્ય આઈટી કંપની જે પોતાના પ્રાઇવેટ કોર્સીસ બહાર પાડે છે, સર્ટિફિકેટ્સ આપે છે, તમને ખરેખર એનું નોલેજ છે, ખ્યાલ છે, તમારી પાસે એના સર્ટિફિકેટ્સ, એના નોલેજ છે? તો આવી રીતના કોઈ પણ એક પર્ટિક્યુલર આપણી સ્ટ્રેન્થ હોય, ફોર એક્ઝામ્પલ ડિઝાઇનિંગ, તો તમારી સ્ટ્રેન્થ છે વેબ ડિઝાઇનિંગ, તો વેબ ડિઝાઇનિંગનું કોઈ શોર્ટ ટર્મ સર્ટિફિકેટ તમારી પાસે છે, તમને એમાં ઇન્ટરેસ્ટ છે, એનો પુરાવો શું? અથવા અન્ય કોઈ પણ બાબતમાં તમને, કોઈ ટેકનિકલ બાબતમાં તમને ઇન્ટરેસ્ટ હોય તો એનું તમારે પ્રૂફ આપવું પડે કે તમારું ઇન્ટરેસ્ટ છે, તો તમે કંઈક એ ઇન્ટરેસ્ટ માટે કંઈક તમે કરેલું છે, તમે કોઈ કોર્સ એમાં એટેન્ડ કરીને એ વસ્તુ તમે શીખેલા છો. સો દેટ યુ હેવ ટુ શો એટ ધ ટાઈમ ઓફ ઇન્ટરવ્યૂ. અને એ તમારું ઇન્ડિકેટર થાય. જેટલા તમારી પાસે ફેક્ટ્સ ત્યારે તૈયાર હોય, જેટલા ફેક્ટ્સ તમારે અત્યારે તૈયાર હોય, જેમ કે તમારા સર્ટિફિકેટ્સ, તમારા રિઝલ્ટ્સ, તો એ તમારી પાસે દેખાડવા માટે કંઈક છે શબ્દો સિવાય, તો એ બધા પુરાવા જેટલા તમે ત્યાં દેખાડી શકો એટલા તમારા ચાન્સીસ સિલેક્ટ થવાના વધી જાય. ધીસ ટાઈપ ઓફ ઇન્ટરવ્યુ આર નોન એઝ બિહેવિયરલ ઇન્ટરવ્યૂ. ઇવન કોલેજ પ્રોજેક્ટ્સ આર ઓફ અ લોટ ઓફ ઇમ્પોર્ટન્ટ. કોલેજ લેવલમાં તમે જે આઈટી પ્રોજેક્ટ્સ કરેલા છે કોઈ પણ ઇવેન્ટમાં અથવા ટીવાયનો પ્રોજેક્ટ છે, તો એના વિશે વધારે ડિસ્કશન હોતું હોય છે. Then we were to the question of types of interview. So there were lots of types of interview. Interview na ghana bada types hoy chhe. Apde commonly cover karta avya hoy chhe. Ema hoy chhe the selection interview. Selection interview ni andar employer, what does the employer really wants to know? That tamari pase personality chhe necessary. Tamari pase degree to chhe BCA ni. Kadach agal jaine MCA ni degree pan hase. પણ ડિગ્રીની સાથે સાથે, પર્સન્ટેજની સાથે સાથે તમારી પર્સનાલિટી છે જે કંપનીને જોવે છે કે કંપનીમાં ફિટ થઈ શકે. તમે મેનેજમેન્ટ સાથે, તમારા સિનિયર સુપિરિયર સાથે તમે કોમ્યુનિકેટ કરી શકો છો. તમારાથી જે સિનિયર્સ છે તમારા, અથવા તમારા જે અત્યારના લેવલ ઉપર, કોલેજ લેવલ ઉપર જોઈએ તો તમારા જે ફેકલ્ટીઝ છે અથવા હેડ છે અથવા સિનિયર મેનેજમેન્ટ છે, તમે એની સાથે કોમ્યુનિકેટ કેવી રીતે કરી શકો છો? તો એ બધી વસ્તુ એક ઇમ્પોર્ટન્ટ હોય છે કે તમારા સિનિયર સાથે, અથવા તમે કોઈ આઈટી કંપનીમાં તમને ક્યારેક ચાન્સ મળે, તમારા
તમારી ટેલેન્ટને શોકેસ કરવાનું. તો તમારું કોઈ ત્યાં કોમ્યુનિકેશન કેવું થાય છે? આવું એક કેસમાં થશે ફ્લેશમાં, ફ્લેશને જ્યારે ઇવેન્ટ થાય નેક્સ્ટ યર ત્યારે, તો ત્યાં તમારી પર્સનાલિટી તમે શો અપ કરો ઇવેન્ટમાં. અથવા તમારી પબ્લિક પર્સનાલિટી કેવી છે? જ્યારે તમે પબ્લિકની વચ્ચે હો, માસમાં હો, તમારી ત્યારે તમારી પાસે છે ફોર એક્ઝામ્પલ એલોક્યુશન કોમ્પિટિશન. તો ઘણા એવા સ્ટુડન્ટ હોય જે એલોક્યુશન કોમ્પિટિશન હોય, જ્યારે તે સ્પીક વેરી વેલ, લોકોની સ્પીચ બહુ સરસ હોય, બહુ વેલ પ્રિપેર્ડ હોય, અને બધાની વચ્ચે એ કોન્ફિડન્ટલી બોલી શકતા હોય, સો તે અને એનું એમને સર્ટિફિકેટ પણ હોય. સો દેટ શોઝ ધ પર્સનાલિટી દેટ યુ હેવ ટુ કરેજ એન્ડ યુ ડુ નોટ હેવ ધ સ્ટેજ ફિયર. સો દેટ ઇઝ ધ સિલેક્શન એન્ટ્રી. નેક્સ્ટ ઇઝ ધ ગ્રુપ ઇન્ટરવ્યુ. ગ્રુપ ઇન્ટરવ્યુનો એક જ એજન્ડા હોય, લીડર્સને આઈડેન્ટિફાય કરે અને ફોલોઅર્સને એમાંથી સેપરેટ કરે. ગ્રુપમાં કોણ બોલી શકે છે, કોણ બીજાને કન્વિન્સ કરીને પોતાના પ્રમાણે ચલાવી શકે છે, દેટ ઇઝ ધ ઓબ્જેક્ટિવ ઓફ ધ ગ્રુપ ઇન્ટરવ્યુ. અને એ થાય છે એક ગ્રુપ ડિબેટ દ્વારા. એક ડિબેટ કરવામાં આવે અને એ ડિબેટ ઉપરથી ખ્યાલ આવે કે કોણ લીડરશિપ ઇનિશિયેટિવ લે છે બોલવા માટેનો, નવા પોઈન્ટ્સ કોની પાસે છે, ક્રિએટિવ પોઈન્ટ્સ કોની પાસે છે, લીડરશિપ સ્કિલ્સ, બીજાને કન્વિન્સ કોણ કરી શકે છે બધા પોતાના પોઈન્ટ માટે. તો એ કન્વિન્સિંગ પાવર જેનામાં હોય દેટ આર ધ લીડર્સ. નેક્સ્ટ હોય છે પેનલ ઇન્ટરવ્યુ. તો એ એક તમારું જીકે આઈડેન્ટિફાય કરવા માટે કે માર્કેટમાં, ફિલ્ડમાં, અત્યારનું જે આઈટી ફિલ્ડ છે તો એ આઈટી ફિલ્ડમાં તમારું અત્યારનું જનરલ નોલેજ કેવું છે. પેનલ ઇન્ટરવ્યુમાં એ જાણવામાં આવે. ફોર એક્ઝામ્પલ અત્યારે કોરોનાના ટાઈમમાં બહુ મેજર રિસેશન છે, તો એ મેજર રિસેશનમાં તમારી પાસે એ ક્રિએટિવ બ્રેન છે કે તમે ઓપોર્ચ્યુનિટી આઈડેન્ટિફાય કરી શકો કે આમાં અત્યારે તમારે બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય, ઇવન એઝ અ અંડર ગ્રેજ્યુએટ કોલેજ સ્ટુડન્ટ, તો તમે આમાં ઓપોર્ચ્યુનિટીઝ ક્યાં ફાઇન્ડ આઉટ કરી શકો? તો કે તમે ક્રિએટિવલી જોવું પડે. ફોર એન એક્ઝામ્પલ કે કોરોનાના કારણે લગભગ ધ હોલ ઓફ ઇન્ડિયા, જે આખું ઇન્ડિયા ટેકનોલોજીમાં જે પાછળ હતું ઇન કમ્પેરિઝન ટુ અધર કન્ટ્રીઝ, જે અત્યારે આખી દુનિયા જે ડિજિટલી ચાલે છે એની કમ્પેરિઝનમાં ઇન્ડિયા ટ્રેડિશનલી ચાલે છે કમ્પેરિઝનમાં, પણ ઇન્ડિયા કોરોનાના કારણે ઇન્ડિયા હેઝ ગ્રોન ટુ અ ડિજિટલ માર્કેટ, એ ડિજિટલ હબ આખે આખું ટ્રાન્સફોર્મ થવા માંડ્યું છે. જે લોકલ જેટલી વસ્તુ હતી જે ટ્રેડિશનલી ઓલ્ડ ફેશન રીતથી ચાલતી હતી, ફોર એક્ઝામ્પલ સ્ટાર્ટિંગ ફ્રોમ ધ ઈ કોમર્સ, તો દરેક શોપ માટે કાંઈ ઓનલાઈન વસ્તુ આપણા ઘર સુધી નહોતી પહોંચતી, ખાલી ફૂડ આઇટમ્સ છે કે અમુક સિલેક્ટેડ આઇટમ્સ જ છે તે આપણા ઘર સુધી પહોંચતી હતી, બીજી બધી વસ્તુ ખરીદી કરવા જવી પડતી હતી. પણ આજકાલ મોસ્ટ ઓફ ધ શોપ્સ આર ઓનલાઈન. તો એ એક અપડેટ થયું કે દરેક વસ્તુ હવે ઘર બેઠા મળે છે. પહેલાં આવું અમુક સમય પહેલાં આવું નહોતું. સો ધીસ ઇઝ અ ડિજિટલ અપડેટ. હવે ઘરની કોઈ પણ વસ્તુ ખરીદી કરવા નથી જવું પડતું, ઘર બેઠા દરેક વસ્તુ, કોઈ પણ વસ્તુ તમે વિચારો તો એ દરેક વસ્તુ તમને ટુ ધ બેસ્ટ પોસિબલ એક્સટેન્ડ ઇન્ડિયામાં પણ ઘર બેઠા મળે છે. તો ઇટ ઇઝ કોલ્ડ અ ડિજિટલ અપડેટ. બીજું, સ્ટાર્ટિંગ ફ્રોમ એજ્યુકેશન. આજ સુધી ઇન્ડિયામાં એજ્યુકેશન ક્યારેય ઓફલાઈન જ હતું, ક્યારેય ઓનલાઈન થયું જ નથી. ડ્યુ ટુ કોરોના આખું ઇન્ડિયાના દરેક સ્ટેટ, દરેક સ્ટુડન્ટ, મોર દેન 1 crore ચાઇલ્ડ આર સ્ટડિંગ ઓનલાઈન. તો એ જે ચાઇલ્ડ સેગમેન્ટ છે, સ્ટાર્ટિંગ ફ્રોમ ધ એજ 5 or 6 ટુ ધ એજ 22 or 23, ઇવન માસ્ટર્સ, ધ સ્ટુડન્ટ્સ ડુઈંગ માસ્ટર્સ, ધ 4 to 24, તો આ બધા એજ ગ્રુપ માટે અત્યારે એજ્યુકેશન કમ્પ્લીટલી ઓનલાઈન છે. એનો મતલબ બધા આગળ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ, સ્માર્ટફોન હોવા અથવા લેપટોપ હોવા જરૂરી થઈ ગયા છે. બધા પાસે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ હોય, ઇન્ટરનેટ કનેક્શન હોય. એનો મતલબ કે ઇન્ડિયાનો એક ડિજિટલ અપડેટ થયું, ઇન્ડિયાનું જે નેક્સ્ટ જનરેશન થાય એનું ડિજિટલ અપડેટ થયું, અને એના માટે ઓપોર્ચ્યુનિટીઝ ઘણી બધી ઓપન થઈ જાય. કારણ કે જેમ જેમ કન્ટ્રી ડિજિટલી અપડેટ થતું જાય, એ જ રીતે એના ઓપ્શન્સ, એના સ્કોપ ખુલતા જાય અને દરવાજા ડિજિટલ વર્લ્ડ માટેના ખુલતા જાય, અને ઓપોર્ચ્યુનિટીઝ ખૂબ જ વધતી જાય. કારણ કે દરેક વસ્તુનું હવે ડિજિટલ થવા માંડ્યું છે. એટ ધ લેવલ ઓફ એની ઓપરેશન, એની ટાસ્ક, જે પહેલાં વસ્તુ, બધી જ વસ્તુ જે પહેલાં ઓફલાઈન થતી, હવે બધી જ વસ્તુ ઓનલાઈન થવા માંડી છે ઇન ધ કન્ટ્રી. ફ્રોમ એવરી મીટિંગ ટુ એવરી શોપિંગ ઓર કોમ્યુનિકેશન ઓર એની મોડ, યુ સી દેટ ઇટ ઇઝ ગોઈંગ ડિજિટલ. સો ઇટ ઇઝ અ લોટ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ. આની અંદર ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ હોય સ્ટાર્ટઅપ માટે, કંપની માટે. નવા નવા સ્કોપ હોય કે ક્યાંથી તમને એ બધું કામ મળી શકે. તો તમારી પાસે એ ક્રિએટિવ આંખ, ક્રિએટિવ વ્યૂ છે, ક્રિએટિવ દ્રષ્ટિકોણ છે કે આટલા બધા પ્રોબ્લેમ્સની વચ્ચે પણ તમે ક્રિએટિવલી નવી વસ્તુ ક્યાં, ઓપોર્ચ્યુનિટી ક્યાં છે એ તમે જોઈ શકો. દેટ ઇઝ ધ પોઝિટિવ ઓપોર્ચ્યુનિટી. તો એમાં તમારો કોન્ફિડન્સ દેખાય કે છે કે કેમ. દેટ ઇઝ ધ પેનલ ઇન્ટરવ્યુ, દેટ ઇઝ ટુ બી આઈડેન્ટિફાઈડ.
नेक्स्ट इज द प्रमोशन इंटरव्यू. प्रमोशन टाइम पर जो इंटरव्यू थे सिलेक्टेड व्यक्ति ने पोस्ट ने लायक है कि नहीं जो दैट इज द प्रमोशन इंटरव्यू. एन्युअल इंटरव्यू व्यक्ति ने एन्युअल एट एक वर्ष पती जाए पची एनी स्ट्रेंथ ने वीकनेस ने आइडेंटिफाई करवा जॉब करता करता वर्ष दिवस पती जाए पची एनी स्ट्रेंथ ने वीकनेस ने आइडेंटिफाई करवा जो इंटरव्यू लेवाय दैट इज एन्युअल इंटरव्यू. असेसमेंट और एप्रेजल इंटरव्यू. एप्रेजल एट इन्क्रीमेंट. असेसमेंट एट व्यक्ति की स्किल्स असेसमेंट के एक वर्ष पती गयु एनु इन्क्रीमेंट थानु तो एना में स्किल्स के अपडेट थी जाए आधार एनु इन्क्रीमेंट थाय जटली एनी स्किल्स अपडेट थी हो सो देट इज द एप्रेजल इंटरव्यू. नेक्स्ट इज द प्रॉब्लम इंटरव्यू. लाइफ में कैरियर में पर्सनल प्रॉब्लम्स होना कारण घना बदा प्रॉब्लम्स कारण कैरियर पर एट्लो फोकस न रहे तो एना जो मैनेजमेंट जो इंटरव्यू ले देट इज कॉल्ड द प्रॉब्लम इंटरव्यू टू आइडेंटिफाई द प्रॉब्लम्स ऑफ द एम्प्लॉय एंड टू सॉल्व दैट. नेक्स्ट इज स्ट्रेस इंटरव्यू. स्ट्रेसफुल सीच्युएशन्स की अंदर तुम स्ट्रेस ने कई रीते डील करो तुम्हारा प्रॉब्लम्स ने बहुत शांति थी माइल्डली सॉल्व कर सको कि तुम हाइपर सेंसिटिव थी जाओ ये सीच्युएशन ने कंट्रोल न कर सको एवं सो देट इज देट टाइप ऑफ इंटरव्यू इज कॉल्ड द स्ट्रेस इंटरव्यू. कि कोईपण जातना प्रॉब्लम्स आए तो तुम तुम्हारी कूल राखी शको तुम ईजी ने रिलेक्स रही सको कि तुम एकदम ये सीच्युएशन की जेमत सीच्युएशन इन्फ्लुअंस तुम्हारी पर बहुत एवं पड़ जाए कि तुम ये सीच्युएशन जेवा थी जाओ तो ये जोवामां कि तुम खरेखर जो सीच्युएशन सारी के खराब आए तो तुम तमारा नॉर्मल कूल काम रही सको कि तुम ये सीच्युएशन जेवी आए प्रमाण थी जाओ तो ये चेक थत हो तो देट इज अ स्ट्रेस इंटरव्यू. एक्जिट इंटरव्यू. तो ये एक्जिट इंटरव्यू इज एट द टाइम ऑफ लीविंग द जॉब टू आइडेंटिफाई इफ देर आर एनी मिसअंडरस्टैंडिंग्स और इल फीलिंग्स. 10th वन इज आईक्यू थिंकिंग टेस्ट. आ बदा इंटरव्यू आप जेला कि तमारो थिंकिंग लॉजिकल रीजनिंग चेक करवा माटे मैथमेटिकल रीजनिंग चेक करवा माटे तमारे एप्टिट्यूड टेस्ट लेवाय. इंटरव्यू ना सौथी पहला राउंड होय छे आईक्यू थिंकिंग टेस्ट सो देट इज द आईक्यू थिंकिंग टेस्ट इंटरव्यू. नेक्स्ट इज वन ऑन वन जॉब इंटरव्यू. इन दिस काइंड ऑफ इंटरव्यू देर इज अ सिंगल इंटरव्यूअर एंड ही टेक्स इंटरव्यू वन बाय वन एक पची एक इंटरव्यू ले. इट मे स्ट्रक्चर अनस्ट्रक्चर और सिक्वेंशियल. त्रण में कोईपण टाइपन इंटरव्यू होके स्ट्रक्चर्ड होनस्ट्रक्चर्ड अथवा सिक्वेंशियल हो. दीस टाइप ऑफ इंटरव्यूज आर इजीयर टू हेन्डल एंड आर जनरली मोर इनफॉर्मल. वन ऑन वन एट एक व्यक्ति इंटरव्यू लेती हो एक व्यक्ति इंटरव्यू आपती हो बहुत एक सीम्पल फॉर्मेट में इंटरव्यू लेवात हो बहुत इनफॉर्मल कम्युनिकेशन भी वे थत हो. अपना कॉलेज की अंदर दरेक क्लासरूम की अंदर तुम टीवाई में आशो तरह दरेक क्लासरूम की अंदर आईटी कंपनीज आई हे અને તમે ક્લાસ ટુ ક્લાસ અલગ અલગ રીતે તમે ઈ ઇન્ટરવ્યૂને એક્સપિરિયન્સ કરશો કે ઈ ક્લાસની અંદર હાઇપોથેટિકલી એક કંપની હશે જે તમે વારા ફરતી વારા એ ક્લાસમાં જશો એટલે કે એ કંપનીને ઇન્ટરવ્યૂ આપવા માટે જશો અને વન ઓન વન જ હશે. તમે એક હશો ને એક વ્યક્તિ સામે હશે એ તમને ક્વેશ્ચન્સ પૂછશે તમારું રિઝ્યુમ લેશે અને આવી રીતના તમે બેન્ચ ઉપર બેઠા બેઠા તમારું ઇન્ટરવ્યૂ આપતા હશો ટીવાયમાં સેમ સિક્સમાં. The best way to handle this type of interview is to relate them as a form of conversation. Normal vaatcheet hoy. You should ask question and exchange information as you would do during a normal conversation. Normal conversation ma je tumhe questions answers puchta hoy. Is tumhara interviewer ne puchwana hoy. Offer your own information as needed without waiting to be asked. Tamari pase je kai knowledge information che potani jat to tamare tya marketing karvano hoy. Ke why you are the best fit for that job. આ ટાઈપના ઇન્ટરવ્યૂને કહેવાતું હોય છે વન ઓન વન જોબ ઇન્ટરવ્યૂ. નેક્સ્ટ ઇઝ સિચ્યુએશનલ ઇન્ટરવ્યૂ. ઇટ ઇઝ અ ટાઈપ ઓફ ઇન્ટરવ્યૂ ઇન વિચ ધ ક્વેશ્ચન્સ ફોકસિસ ઓન ધ ઇન્ડિવિજ્યુઅલ્સ અબિલિટી ટુ પ્રોજેક્ટ વોટ હિઝ અર ડિસિઝન વુડ બી રિએક્ટ ટુ ઇન અ ગિવન સિચ્યુએશન. તમને કંઈક અચાનક જ એક સિચ્યુએશન એક કાલ્પનિક સિચ્યુએશન આપવામાં આવે અને ત્યાં તમારે ડિસિઝન લેવાનું આવે. એક સિચ્યુએશન આપવામાં આવે કન્ડિશન આપવામાં આવે કે તમે આવી સિચ્યુએશનમાં હો તમે તમે શું કરો અને એનો તમારે આન્સર આપવાનો અને રન ટાઈમ જ તમને સિચ્યુએશન આપવામાં આવે. ઇન્ટરવ્યૂ કેન બી સ્ટ્રક્ચર્ડ એન્ડ સિક્વેન્શિયલ વિથ પ્રી ડિટરમાઇન્ડ ક્વેશ્ચન્સ. પૂર્વ નક્કી કરેલી પઝલ તમને આપવામાં આવેલી હોય અને એવા તમને એના તમારે આન્સર આપવાના હોય. એ સિચ્યુએશન હોય કે લોજિકલ પઝલ્સ પણ હોઈ શકે અને તમને એ પઝલ્સમાં એ લોકો ફિટ કરી શકે. ફોર એક્ઝામ્પલ એવો કંઈ ક્વેશ્ચન પૂછાય કે એક વ્યક્તિ છે અને એના એના ફાધર છે એના ફર્સ્ટ બર્થડેથી એને એને દર દર એના બર્થડે પર એને 1000 રૂપીઝ આપે છે અને એ 1000 રૂપીઝ એના પીગી બેંકમાં રાખે છે. એ વ્યક્તિ છે
જેના ફાધર દર એના બર્થડે પર 1000 રૂપીઝ આપે, તો કન્ટિન્યુઅસલી આવું 60 યર્સ માટે કન્ટિન્યુઅસલી ચાલે છે. અને દરેક બર્થડે ઉપર એના ફાધર એના 1000 રૂપીઝ એના બર્થડેમાં આપે છે, જે પિગી બેંકમાં રાખે છે. 60 યર્સ પછી એના ફાધર પિગી બેંક ખોલે તો ખોલીને જોવે કેટલા પૈસા ભેગા થયા, તો ત્યારે 15000 રૂપીઝ જ ભેગા થયા આવે. તો મને પૂછે એવું શું કામ ભાઈ? ત્યાં તમારો ઓન ધ સ્પોટ આન્સર હોવો જોઈએ કે એ વ્યક્તિનો બર્થડે ફેબ્રુઆરી 29th હતો માટે. તો આ એક સિચ્યુએશન થઈ. આવા ઘણી બધી સિચ્યુએશનમાં તમને એ મૂકશે અને તમને પૂછશે કે આવું કેમ. સો દેટ ધીસ ટાઈપ ઓફ સિચ્યુએશન ઇઝ ગિવન, દેટ ઇઝ કોલ્ડ અ સિચ્યુએશનલ ઇન્ટરવ્યૂ. તો આ 12 ટાઈપના ઇન્ટરવ્યૂ આવા ટાઈપ્સ આપણે કવર કર્યા. કયા કયા હતા? સિચ્યુએશન ઇન્ટરવ્યૂ, 1-on-1 જોબ ઇન્ટરવ્યૂ, આઈક્યુ થિંકિંગ ટેસ્ટ, એક્ઝિટ ઇન્ટરવ્યૂ, સ્ટ્રેસ ઇન્ટરવ્યૂ, પ્રોબ્લેમ ઇન્ટરવ્યૂ, એસેસમેન્ટ ઓર એપ્રેઝલ ઇન્ટરવ્યૂ, એન્યુઅલ ઇન્ટરવ્યૂ, પ્રમોશન ઇન્ટરવ્યૂ, પેનલ ઇન્ટરવ્યૂ, ગ્રુપ ઇન્ટરવ્યૂ, સિલેક્શન ઇન્ટરવ્યૂ. એક્ઝામની અંદર પણ તમને 10 માર્ક્સમાં ક્વેશ્ચન આવશે. એક્સપ્લેન એની 10 ટાઈપ્સ ઓફ ઇન્ટરવ્યૂ ઇન ડિટેલ. ત્યાં તમારે સ્ટેપ બાય સ્ટેપ ઇન્ટરવ્યૂને એક્સપ્લેન કરતા જવાનું. ઓર 8 ટાઈપ્સ ઓફ ઇન્ટરવ્યૂ ઇન ડિટેલ. તો તમારે એની 8 ટાઈપ્સ ઓફ ઇન્ટરવ્યૂને ડિટેલમાં એઝ અ 10 માર્ક ક્વેશ્ચન એટેમ્પ્ટ કરવાનો આવશે. એન્ડ ધીસ ઇઝ વેરી ઇઝી ક્વેશ્ચન ટુ એટેમ્પ્ટ. ટુડે વી એન્ડ અવર લેક્ચર.